નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હું ભરત પટેલ હાર્દિક સ્વાગત. આજના વિડીયોની અંદર આપણે અરજી લેખનનું માળખું તૈયાર કરીશું, એટલે કે તમારે બોર્ડની પરીક્ષાની અંદર વિભાગ ડીની અંદર જે અરજી લેખન પૂછાય છે એ અરજી લેખન કઈ રીતે લખવાની, અરજી લેખન લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવાની છે, આ માળખું જો તમે તૈયાર કરી દીધું તો અરજી લેખન ગમે તે પૂછાય અરજી લેખન તમને સરળતાથી આવડી જશે અને એના ગુણ તમારે પૂરેપૂરા મળી જશે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ કે અરજી લેખન એ શું છે. તો મિત્રો, આમ તો અરજી લેખન છે પત્ર લેખન એવું જ સ્વરૂપ છે, પણ પત્ર લેખન છે વ્યક્તિગત હોય છે, જ્યારે અરજી લેખન જે છે એ સામૂહિક હોય છે, એટલે કે ઘણા બધા લોકોનો હિત જળવાયેલો હોય છે અને થોડું અલગ પડે છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા એક અરજી લેખન લખવાનું કીધેલું છે કે સતત વરસાદના કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે તો તે દૂર કરવા નગરના અધિકારીને અરજી કરો. અરજી લેખન કોઈ પણ પૂછી શકે છે. તો હવે તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, તો સૌ પ્રથમ અરજી લેખન લખવાની શરૂઆત કરો ત્યારે અરજી લેખન હંમેશા જમણા ભાગની ઉપરના ભાગમાં સરનામું લખવાનું છે, એટલે કે જે કોઈ તમારો પેજ હોય એનો જમણો ભાગ જે હોય ત્યાં આગળ તમારે સરનામું લખવાનું છે. હવે આ સરનામું કોનું આવશે, તો કે જે વ્યક્તિ અરજી લખે છે એનું સરનામું આવે છે. અને સરનામાની અંદર કઈ રીતે ધ્યાનમાં રાખવાની છે બાબતો એ ખાસ જોઈ લખો. તો સૌ પ્રથમ નામ લખવાનું છે. ધારો કે અરજી લખવાનું નામ આવે તો કે સંકેત બી ચૌધરી, પછી એના પછી તમે જુઓ તો એનું સરનામું આવે છે. હવે સરનામું શું આવે છે, તો કે પ્લોટ નંબર 68 નવરંગપુરા. હવે જ્યાં સુધી સરનામું પૂરું ન થાય ત્યાં સુધી તમારે અલ્પ વિરામ કરવાનું છે. અને પૂર્ણ વિરામ ક્યારે કરવાનું છે, તો પૂર્ણ વિરામ તમારે તારીખ લખ્યા પછી કરવાનું છે. હવે અરજી તમે કઈ તારીખે કરો છો એનો પણ ખાસ ઉલ્લેખ કરવાનો છે. ધારો કે આપણે અરજી કરીએ છીએ તો 16/3/2020 અને એના પછી તમારે પૂર્ણ વિરામ મૂકી દેવાનું છે. તો અરજીની અંદર સરનામું સૌ પ્રથમ આવે છે, અરજી લખનારનું સરનામું આવે છે. હવે સરનામામાં કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે, તો સૌ પ્રથમ નામ આવશે, એના પછી એનું સરનામું આવશે, અને છેલ્લે સરનામું પૂરું થાય એના પછી તારીખ લખવાની છે. તારીખ લખવાનું ભૂલતા નહીં. હવે એના પછી આપણે આગળ જઈએ તો જેવું તમે સરનામું લખનારનું પૂરું થાય એના પછી આવે છે સંબોધન. હવે સંબોધનની અંદર શું આવે છે, તો કે તમે અરજી કોને લખો છો, જેને અરજી લખતા હો એનું તમારે સરનામું લખવું પડે, એ અધિકારી હોય તો અધિકારીનો ઉલ્લેખ કરવો પડે. જેમ કે અહીંયા આપણે જુઓ છો કે સતત વરસાદના કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે તો તે દૂર કરવા નગરના અધિકારીને અરજી કરો. તો આપણે આ લીટીમાંથી જ ખ્યાલ આવે છે કે આપણે અરજી કોને કરવાની છે, તો નગરના અધિકારીને કરવાની છે. ભલે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય, આપણે ટૂંકમાં એ તે વિસ્તારના નગરપાલિકાને કે મહાનગરપાલિકાના શાસન અધિકારીને આપણે અરજી કરવાની છે. તો સંબોધનની અંદર શું આવશે, તો સૌ પ્રથમ પ્રતિ લખી દેવાનું છે, પ્રતિ. પછી લખવાનું છે કે આરોગ્ય અધિકારી. શું આવશે, તો કે આરોગ્ય અધિકારી શ્રી. હવે મહાનગરપાલિકા જે હોય તો આપણે મહાનગરપાલિકા લખી નાખવાનું, મહાનગરપાલિકા વડોદરા. તો આપણે મહાનગરપાલિકાના વડોદરાના આરોગ્ય અધિકારી શ્રીને પત્ર લખીએ, અરજી લખીએ છીએ. તો અહીંયા આવશે સરનામું. હવે મિત્રો ધ્યાન રાખો, જે તારીખ પૂરી થાય એની એક્ઝેક્ટ લાઈન નીચે જ તમારે લખવાનું છે સંબોધન. હવે એના પછી શું આવશે, તો ત્રીજી વસ્તુ આવે છે વિષય, કે તમે કઈ બાબતની અરજી છે એનું તમારે ટૂંકમાં એક સંક્ષિપ્તીકરણ વિશે સંદર્ભ લખવાનો થાય છે, વિષય લખવાનો થાય છે. તો આપણે અહીંયા જાણીએ છીએ તો કે વિષય શું છે, તો કે સતત વરસાદના કારણે ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે. તો અહીંયા વિષય લખવાનું કે કમાટી બાગમાં સતત વધી રહેલ ગંદકી દૂર કરવા બાબત. તો આ એનો વિષય બન્યું, એટલે કે કમાટી બાગમાં સતત ગંદકી વધી રહી છે તે દૂર કરવા બાબત, એટલે કે વિષય તમારે લખવાનું થાય છે. હવે આગળ આવે છે વિષય વર્ણન. હવે વિષય વર્ણન લખો એ પહેલા આપણે જે તે અધિકારીને માનવાચક શબ્દો વાપરવાના છે, એટલે કે સાહેબ શ્રી, શ્રીમાન, જેવા કોઈ માનવાચક શબ્દો બને છે એ વિષયને લગતા એ શબ્દો મૂકવાના છે. તો અહીંયા આપણે મૂકી નાખીએ છીએ કે શ્રીમાન. શું મૂકીએ છીએ, શ્રીમાન. તો કે શ્રીમાન
साहिब श्रीमान साहिब श्री साहिब श्री श्रीमान साहिब श्री अथवा तो તમે ડાયરેક્ટ પણ મૂકી શકો છો કે સાહેબ શ્રી પછી આપણે નમસ્કાર કરી દેવાનું છે તો એવું પણ થઈ શકે કે સાહેબ શ્રી નમસ્કાર પછી તમારે લખવાની શરૂઆત કરવાની છે તમે જે વિગત આપણે લખવાની છે તે તેની અંદર લખવાનું કે સવિનય સાથે જણાવવાનું કે સવિનય સાથે જણાવવાનું કે અમારા વિસ્તારની અંદર ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે છેલ્લા 4-5 દિવસથી જે વરસાદ પડ્યો છે એના કારણે નીચાણવાળા ભાગોની અંદર પાણી ભરાઈ ગયું છે અને આપણા તંત્રને મૌખિક રજૂઆત પણ કરવામાં આવી હતી આપણું તંત્ર કામે લાગેલું જ છે પણ આ ગંદકીની વસ્તુ છે એવી રીતે તમારે બે પેરેગ્રાફની અંદર અરજી લેખનનું વિસ્તૃતીકરણ કરવાનું છે અરજી લેખન પૂર્ણ કરાવવાનું છે હવે છેલ્લી બાબત આવે છે અરજીનો અંત તો અરજીનો અંત કરો છો ત્યારે એક તમારી લીટી એ લખવાની છે કે વિનયવાચક લીટી કે અમે આશા રાખીએ છીએ કે તમે આ બાબતે સત્વરે પગલાં લેશો એવી વિનયવાચક લીટી લખવાની છે અને છેલ્લી વસ્તુ તમારે ભૂલવાની નથી કે લિખિતમ કરી અને જમણી બાજુએ તમારે જે અરજી લખે છે એની સહી કરવાની છે અને સહી જો તમે અવાચ્ય એટલે કે ટૂંકમાં કરતા હો તો તમારે કૌંસની અંદર પછી નામ લખવાનું પણ ભૂલતા નહીં અને આવી રીતે અરજીનું માળખું તૈયાર થાય છે અને આવી રીતે કોઈ પણ અરજી પૂછાય તો તમે આસાનીથી લખી શકો છો પછી જો અરજીની અંદર તમારે કોઈ જોબ માટેની હોય તો એના માટે તમારે ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે તમારો બાયોડેટા આપવાનો છે પછી તમારી જે શૈક્ષણિક લાયકાત છે એનું પણ કોષ્ટક તૈયાર કરવાનું છે અને બીજી પ્રોસેસ સેમ હોય છે તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટની અંદર જરૂર લખજો અને વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત